રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે મહેસાણા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન કાર્યક્રમ કમળાબા હોલ ખાતે યોજાઈ ગયો, જેમાં ગોઝારીયા પ્રાથમિક કન્યા શાળામાં 15 વર્ષથી નોકરી કરતા ઉપશિક્ષિકા બેન શ્રી વાઘેલા ગીતાબેનને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી નવાજવામાં આવ્યા, જેમની મુલાકાત આજ રોજ શ્રી નયન પટેલ બ્યુરો ચીફ હેડ ગુજરાત HBN ન્યૂઝ દ્વારા લેવામાં આવેલ હતી. ભૂતકાળમાં બેન દ્વારા વર્ગની એક પ્રજ્ઞાચક્ષુ બાળાના અભ્યાસ માટે બ્રેલ લિપિ શીખીને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક કેળવે તે કેળવણી બુકની પ્રથમ બ્રેલ આવૃત્તિ બનાવી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માન પ્રાપ્ત કર્યું હતું. March 2020માં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા અચલા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો અને એમાં પુરસ્કાર પેટે મળેલી રકમ પોતાની માતૃશાળામાં અર્પણ કરી હતી. એ જ રીતે આ એવોર્ડની રકમ અત્યારની સૌથી મોટી માંગ એવા ઓનલાઈન એજ્યુકેશનને અસરકારક અને નિયમિત બનાવવા પોતાના વિદ્યાર્થીઓને મોબાઈલ ડેટા રિચાર્જ કરવા માટે ભેટ આપી છે. વિશેષ પ્રવૃત્તિઓથી ભરપૂર શિક્ષણ કાર્ય કરાવતા બેન શ્રી IIMA દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમમાં સહભાગી બને છે તથા મહેસાણા જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં પણ પોતાનું યોગદાન આપે છે. બાળકોમાં પ્રિય એવા ગીતાબેનનું ધ્યેય એક જ છે કે જે પોતાના બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે. આ એવોર્ડ માટે બેનશ્રીએ પોતાના તમામ અધિકારીશ્રીઓના તથા ગોઝારીયા ગામના વાલીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને આ એવોર્ડ પોતાના બાળકોને અર્પણ કર્યો હતો. નયન પટેલ, બ્યુરો ચીફ હેડ ગુજરાત. આજે ઉપસ્થિત છે ગોઝારીયાના કન્યા પ્રાથમિક શાળામાં બેનશ્રી ગીતાબેનને બે શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો છે તે વિશે આપણે બેનના દ્વારા જાણીશું. મને મહેસાણા તાલુકા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક એવોર્ડ 5 સપ્ટેમ્બરે એનાયત કરવામાં આવ્યો. તેમાં અમારા મહેસાણા જિલ્લાના તમામ વહીવટીતંત્રના અને શિક્ષણ ખાતાના અધિકારીશ્રીઓએ ઘણા બધા શિક્ષકોને પરખીને એવોર્ડ માટે પસંદ કર્યા હતા. હું આના માટે સૌથી મોટી પ્રેરણા મારા પોતાના વિદ્યાર્થીઓને માનું છું કે વિદ્યાર્થીઓએ જે કંઈ પણ મને સારા શિક્ષક તરીકે કામ કરવા માટે બળ પૂરું પાડ્યું, જે મહેનત કરાવી એ મહેનત કરી, એના અનુસંધાનમાં આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ હું મારા બાળકોને જ અર્પણ કરું છું અને એના માટે જે રકમ મને મળી છે એ પણ હું મારા શાળાના બાળકોને અર્પણ કરું છું. મને આનંદ છે કે આ વખતે ગુજરાત સરકાર તરફથી જે પ્રતિભાશાળી બાળકોની યાદી જાહેર થઈ એમાં સમગ્ર અમારા સેન્ટરના 10 બાળકો છે, જેમાં મારી શાળાના 3 બાળકો છે. એ 3 બાળકો મારા વર્ગખંડના છે, તો હું આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરું છું. આભાર. જય શ્રી નો આભાર. HBN TV ન્યૂઝ, બ્યુરો ચીફ ગુજરાત, નયન પટેલ.